જૂનાગઢના માગરોળ આત્મહત્યા કરનાર યુવાનના ઘરેથી મળી આવી સુસાઇડ નોટ. માંગરોળ શહેરમાં કામનાથ રોડ પર રહેતા એક મુસ્લિમ સમાજના યુવાન ફૈઝલ અલી અહમદભાઈ જેવા જેઠવા દ્વારા પતિ પત્નીના જ ગરામાં ઝેરની દવા પી આત્મહત્યા કરી હતી, જેને પ્રથમ માંગરોળ હોસ્પિટલ સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમનું મરણ થતાં પોલીસ દ્વારા એક્સિડન્ટલી ડેથ દાખલ કરવામાં આવેલ. પણ બીજા દિવસે મરણ જનારના પાકીટમાંથી સુસાઇડ નોટ નીકળતા મૃતકના પિતા દ્વારા પોલીસે સુસાઇડ નોટ જાણ કરતા સુસાઇડ નોટમાં મરણ જનારના સાસુ સસરા સહિત સમાજના આગેવાનોના નામ ખુલતા ફરી પોલીસ તપાસનું દોર શરૂ થયું હતું. તપાસમાં તેમના પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં 9 જેટલા નામો છે, જેમાંથી તેમાં નામ સમાજના આગેવાનોના નામના લખેલા હોવાથી પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ તો સુસાઇડ નોટને પોલીસ દ્વારા FSMાં તપાસ માટે મોકલી છે અને આગળની વધુ તપાસ માંગરોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે આ સુસાઇડ નોટમાં મૃતકના સસરા પરિવાર અને સમાજના 3-4 આગેવાનો સહિત 9-1 જણા નામનો ઉલ્લેખ થયો હોવાનો પોલીસ સૂત્રોમાં જાણવા મળી રહ્યું છે. જોકે આ બનાવથી માંગરોળ સહિત સૌરાષ્ટ્રભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. જીતુ પરમાર, JDSTV, માંગરોળ. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના કામનાથ રોડ ઉપરનો એક બનાવ બનવા પામેલ છે. કામનાથ રોડ ઉપર રહેતા ફૈઝલ અલીભાઈ અહમદભાઈ જેઠવા એ તારીખ 1ના રોજ વહેલી સવારે 3-1 વાગ્યે ઝેરી દવા પી જઈ અને આપઘાત કરેલ છે. મૃતકને સૌપ્રથમ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ, ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. ત્યાં મૃતકને મરણ જાહેર કરેલ છે. હાલ મૃતકની અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ અકસ્માત મોતની તપાસ છે એ માંગરોળ PSI શ્રી ડામોર કરી રહ્યા છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલ 9-1 લોકોના નામ લખેલા છે અને આ અંગેની વિસ્તૃત તપાસ FSL કચેરીને સ્યુસાઇડ નોટ વિગતવાર તપાસ અર્થે મોકલી અને PSI શ્રી ડામોર કરી રહ્યા છે.